સમાચારમાં આગળ વાત કરીએ તો પીએસઆઈના પરિણામમાં વિસંગતતા દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આ માંગ કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી ભરતી બોર્ડના અધ્યક્ષને વિનંતી કરવામાં આવી છે જીપીએસસી પેટર્ન પ્રમાણે પરિણામ જાહેર કરો તેવી યુવરાજસિંહ માંગ કરી રહ્યા છે કેટલાક યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે તેવો પણ તેમણે કહ્યું છે આ મુદ્દે ગુરુવારે પણ કેટલાક યુવાનોએ પીએસઆઈ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયને રજૂઆત કરી હતી અને હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા જાહેર કરવામાં આવું છું તેમાં ફક્ત સીટ નંબર અને વિદ્યાર્થીઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની કેટેગરીનો અને કોઈ પણ પ્રકારના માર્ક્સનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી અને જે ફોર્મ્યુલા અને જે પદ્ધતિ સાથે રિઝલ્ટ બનાવવામાં આવ્યું છે એ પદ્ધતિથી ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે જે રીતે કોન્સ્ટિટ્યુશન બોડી એટલે કે જીપીએસસી જે પેટર્નથી અને જે ફોર્મ્યુલાથી રિઝલ્ટ તૈયાર કરે છે એ જ પેટર્ન અને એ જ ફોર્મ્યુલાથી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે રિઝલ્ટ તૈયાર કરવું જોઈએ જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય